સેબીના કાર્યો સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ જે નાણાકીય બજારની અંદર એક સંગઠિત બજાર ઉપર નિયંત્રણ રાખતી સંસ્થા છે એની કામગીરી હું કઈ રીતની હોય એ કાર્ય શું કરે તો શેર બજારની અંદર થતા જે સોદાઓ છે જે ધંધાઓ છે લેવેજ થાય છે એ ધંધાઓનું નિયમન એટલે કે શેર બજારમાં થતા ધંધાનું નિયમન કરવાનું પ્રથમ કાર્ય તો સેબી એ પોતેએ નક્કી કરેલી માર્ગદર્શિકતાઓનું પાલન શેર દલાલો દ્વારા એના પેટા દલાલો દ્વારા મર્ચન્ટ બેંકો એટલે કે વેપારી બેન્કો જે ડીમેટ એકાઉન્ટ ખોલી આપે છે એના દ્વારા થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરી અને તેના ઉપર નિયંત્રણ એટલે કે એના ઉપર નિયમન રાખે છે જો આમાં ક્યાંક ગેરરીતિ દેખાય તો તરત સેબી એના ઉપર પગલાં લઈ શકે ત્યારબાદ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું પછી મૂળભૂત કાર્ય છે આ પાયાનું કાર્ય છે તો કે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું તેથી તે સેબીએ નક્કી કરેલા ધારા ધોરણો એટલે કે એના જે નીતિ નિયમો બનાવ્યા છે એ નીતિ નિયમોનું મધ્યસ્થીઓ દ્વારા એટલે કે આ જે ડિપોઝિટરીઓ છે જે શેર દલાલો છે પેટા દલાલો છે મર્ચન્ટ બેન્કો છે પાર્ટિસિપેટ છે એના દ્વારા એનું પાલન કરાવે છે એટલે કે રોકાણકારોનું હિત જળવાય કારણ કે આ સ્કેમ બન્યો હર્ષદ મહેતાવાળો પછી સેબીએ આ શેર બજારમાં રોકાણકારોનું હિત જોખમાય નહીં એના માટે આ પગલા લીધા ત્યારબાદ આવે છે મધ્યસ્થીઓની નોંધણી અને મધ્યસ્થીઓનું નિયમન તો શેર બજારની અંદર મધ્યસ્થીઓ કયા કયા તો કે શેરબજારના મધ્યસ્થીઓ જેવા કે શેર દલાલો પેટા દલાલો મર્ચન્ટ બેંકો જામીનગીરીઓના રજીસ્ટ્રાર આ બધાની નોંધણી કરીને તેઓને તાલીમ આપવાનું તેમજ તેમના પર નિયંત્રણ રાખવાનું કાર્ય સેબી દ્વારા કરવામાં આવે છે એટલે સેબી છે ઈ આ રોકાણકારો અને કંપનીઓ બંને વચ્ચે જે છે એ નોંધણી કરે અને આ ઉપર દેખરેખ રાખે નિયમન રાખે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન મ્યુચ્યુઅલ ફંડ ઈ પણ એક પ્રકારનો ઇન્વેસ્ટનો પ્રકાર છે જે ધંધાકી કમો લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટે આ ફંડ દ્વારા મૂડી એકત્ર કરે તો એમએફની નોંધણી કરે અને એના ઉપર નિયંત્રણ રાખે તો સેબી શેર બજારની જે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમનનું પણ કાર્ય કરે છે ત્યારબાદ કપટયુક્ત વેપાર બંધ કરાવવો તો કે ભાઈ શેર બજારની અંદર જે કપટયુક્ત વેપાર થાય છે એટલે કે જે સટ્ટા રમાય છે આવી સેબી શેર બજારમાં થતો જામીનગીરીઓનો કપટયુક્ત વેપાર બંધ કરાવે એટલે કે જે આ ઇન્ટ્રાડેમાન એમાં જે થાય શેર કે કારણ કે એમાં ડબ્બા રમાતા હોય તો આવા વેપાર ઉપર એ પ્રતિબંધ રાખાવાનું કાર્ય કરે છે દલાલોની નોંધણી અને દલાલોની નોંધણીને રદ કરી તો કે ભાઈ શેર બજાર છે એ શેરબજારની અંદર કામ કરતા દલાલો છે એની નોંધણી કરે અને એની દર વખતે માર્ગદર્શિકતાઓ બહાર પાડે આપણે એનએસડીએલ અને સીડીએલની અંદર જોયું હતું તો સે બી પોતે જે નિયમો બનાવ્યા છે એ પોતાના નિયમોનું પાલન ન કરનારા દલાલોની નોંધણી રદ કરે છે એટલે કે એની પાસેથી આ દલાલીનું જે લાયસન્સ હોય એ રદ કરી નાખે છે કંપનીઓના જોડાણ અને કંપનીઓના હસ્તગત ઉપર નિયમંત્ર નિયંત્રણ તો કે ભાઈ જ્યારે જ્યારે કંપનીઓ એકબીજી સાથે જોડાણ કરતી હોય કંપનીઓનું એકબીજા સાથે જોડાણ થતું હોય એકબીજા સાથે કંપની મર્જ થતી હોય ત્યારે આ કંપનીઓના જોડાણ અને એ કંપનીઓના હસ્તગત ઉપર એટલે એ કંપનીઓ ઉપર નિયમન રાખવાનું કાર્ય સેબી કરે તો સેબી દ્વારા કંપનીઓના જોડાણ થતા હોય એટલે કે જ્યારે બે કંપની ભેગી થતી હોય મર્જ થતી હોય અને જ્યારે એક કંપની બીજી કંપનીને હસ્તગત એટલે કે ટેકઓવર કરતી હોય તો કોઈ કંપની છે એ શેર ધારકોને નુકસાન ન જાય એ રીતે એનું ટેકઓવર અને જોડાણ ઉપર નિયંત્રણ સેબી દ્વારા રાખવામાં આવે છે આ માટે સેબીએ જે કાંઈ માર્ગદર્શિકા બહાર પાડેલી છે કે જેથી નાના નાના રોકાણકારોનું હિત ન જોખમાય આ માર્ગદર્શિકાઓને આધારે કંપનીઓએ પોતાના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન કરવું પડે સ્વનિયમન તો સેબી શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન કરે તેમજ તેઓના ધંધાદારી મંડળો રચાય તે માટે પ્રયત્નશીલ રહે એટલે કે આ બધા ધંધાદારી સંસ્થાઓ છે એ પોતાની જાતે ડ્યુ સેલ્ફ જાતે સેલ્ફ રેગ્યુલેશન સ્વનિયમન લાવે આવા પ્રયત્નો સતત કરે જેથી કરીને શેરબજારને તંદુરસ્ત માર્કેટ ઊભું થાય ચોપડાઓની તપાસ તો સેબીને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે તો કે જામીનગીરીઓ બહાર પાડનાર કંપની શેરબજારની અંદર ભાગ લેતા ડિપોઝિટરી પાર્ટિસિપેટ તેમજ લાભાર્થી માલિકના ચોપડાઓને એટલે કે શેર બજારની અંદર જે કંપનીઓના શેરની નોંધણી થઈ છે આવા માલિકના ચોપડાઓની તપાસ એને જ્યારે કરવી હોય ત્યારે એ કરી શકે છે એટલે કે કોઈ ખોટા ગેરમાર્ગે દોરવાવાળા તો સટ્ટા નથી ચાલતા ને આમાં એટલા માટે શેરબજારનું નિરીક્ષણ અને તપાસ તો સેબીને એવું લાગે જરૂર જણાય તો તે પોતાના નિયમો તેમજ પોતે જે માર્ગદર્શિકાઓ બહાર પાડી છે આ માર્ગદર્શિકાઓનું શેર બજારમાં પાલન થાય છે કે કેમ તે જાણવા શેર બજારની તપાસ કરી શકે છે એટલે કે માર્કેટનું એ રિચર્ચ નિરીક્ષણ કરે અને એના ઉપર કંટ્રોલિંગ અંકુશ પણ રાખી શકે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તો કે ભાઈ સેબી દ્વારા જ્યારે પ્રથમ વખત જાહેર ભરણું લઈને કોઈ નવી કંપની આવે ભરણું એટલે હું ધંધો કરું શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી નવી કંપની જ્યારે આઈપીઓ બહાર પડે શેર બજારમાં આવે ત્યારે આ નવી કંપનીઓએ તેમજ વર્તમાન કંપનીઓના જાહેર ભરણાં અંગે અલગ અલગ માર્ગદર્શિકાઓ સેબી દ્વારા બહાર પાડવામાં આવે છે તો આ માર્ગદર્શિકાઓનું પાલન કરાવવાનું અને સેબી દ્વારા જે ગાઈડલાઈન માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે તો સેબી દ્વારા શેર બજારના મધ્યસ્થીઓ માટેની માર્ગદર્શિકાઓ દર વખતે વખતો વખત બહાર પાડવામાં આવે છે અને જ્યારે આમાં કાંઈ સુધારા વધારા થાય તો તરત જ તે એની સામયિકો ઇયરલી વર્ષે બહાર પાડવામાં આવે છે શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકેની જાળવણી પછી સેબી દ્વારા શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકેની જાળવણી કરવામાં આવે એટલે કે સેબી છે એક કાર્યક્ષમ એક તંદુરસ્ત બજાર તરીકે શેર બજાર કામ કરે એના માટેના સતત પ્રયત્ન સેબી દ્વારા થાય છે વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા તો સેબી દ્વારા શેર બજારની અંદર જે કાંઈ પ્રવૃત્તિઓ થતી હોય તો શેર બજારમાં થતી પ્રવૃત્તિઓ શેર બજારની અંદર થતી કામગીરીઓની જાણકારી મેળવવા માટે જુદા જુદા પત્રકોના સ્વરૂપમાં અહેવાલો મેળવવામાં આવે છે અને આ અહેવાલો દ્વારા સેબી પોતાના એક્ટ પોતાના રૂલ્સ પોતાના રેગ્યુલેશન અને ગાઈડલાઈન એ સર્ક્યુલર સ્વરૂપે આ વગેરે બી બહાર પાડે છે તો આવા વાર્ષિક અને સામયિક અહેવાલો આ જુદી જુદી કંપનીમાં જ ગમે એ રીતે મેળવે અને જાહેર જનતા સમક્ષ એની રજૂઆત કરે અને ત્યારબાદ આવશે સંશોધન કાર્ય તો સેબી છે એ પોતાના આ બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય આવા હેતુથી એ સંશોધનનું કાર્ય હાથ ધરે છે એટલે કે રોકાણકારોને એને અંદર વધુને વધુ બેનિફિટ વધુને વધુ લાભ થાય એવા પ્રયત્ન સેબી દ્વારા સતત થયા કરે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક